વેલકમ ઓલ ધ સ્ટુડન્ટ્સ. તો પ્રીવિયસ ક્લાસ આપણે ભણીતલે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી. તો કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લિગાન્ડ ભણીતલે. તો લિગાન્ડ આમે કાં કહોતલે એટમ્સ ઓર મોલેક્યુલ્સ કેપેબલ ઓફ ડોનેટિંગ એટ લીસ્ટ એ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ ટુ ધ સેમ સેન્ટર મેટલ એટમ ઇઝ નોન એઝ ધ લિગાન્ડ. તો સે ગોટે એટમ નો એટમ નો જે પેર ઓફ ઇલેક્ટ્રોન્સ ડોનેટ કરુચી કાં કોના સેન્ટર મેટલ એટમ કો તો કોણ કહોતલે ligands. Ligands are two types of divided into. One is the monodendrite ligand and another is the polydendrite ligand. The monodendrite name ka kotle the ligands having one donor atom is known as the monodendrite ligands. To jeo ligand ta gote matra donor atom thiwa ta kon kon hoche monodendrite ligand. And the ligands having more than one donor atom is known as the polydendrite ligand. Tam jeo ligand ta ગોટેરો અધિક ડોનર આટમ થી વતા કરવા કહીવા પોલિડેન્ટેન્ટ લિગાન્ડ. તો એ પોલિડેન્ટેન્ટ લિગાન્ડ અંદર આપણે પડીતલે બાયડેન્ટેન્ટ લિગાન્ડ. તો બાય મીન્સ ટુ, ડેન્ટેન મીન્સ ડોનર આટમ. તો જો લિગાન્ડ ના દુઇટા ડોનર આટમ થી વતા કરવા કહીવા બાયડેન્ટેન્ટ લિગાન્ડ. તો એ બાયડેન્ટેન્ટ લિગાન્ડ કો અમે ટુ ટાઇપ્સ ઓફ લિગાન્ડ કહીએ. ગોટે સિમેટ્રિકલ બાયડેન્ટેન્ટ લિગાન્ડ અને અનધર ઇઝ અનસિમેટ્રિકલ બાયડેન્ટેન્ટ લિગાન્ડ. તો જો બાયડેન્ટેન્ટ લિગાન્ડ દુઇટાક ડોનર આટમ સિમિલર થયો તો આપણે કહું સિમેટ્રિકલ બાયડેન્ટેન લિગાન્ડ. એવું જેવું બાયડેન્ટેન લિગાન્ડ દુઇટાક ડોનર આટમ ડિફરન્ટ થયો તો આપણે કહું કહું અનસિમેટ્રિકલ બાયડેન્ટેન લિગાન્ડ. તો નેક્સ્ટ પર છે ચિલેટિંગ લિગાન્ડ. તો ચિલેટિંગ લિગાન્ડ કહું કહું ધ લિગાન્ડ વિચ ડોનેટ્સ એ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ ટુ ધ સેમ સેન્ટર મેટલ આટમ એન્ડ ફોર્મિંગ અ રિંગ લાઇક સ્ટ્રક્ચર. તો જેવું લિગાન્ડ ર ડોનર આટમ ગોટે સિમિલર સેમ સેન્ટર મેટલ આટમ કો ઇલેક્ટ્રોન્સ ડોનેટ કરુવે એવું રિંગ લાઇક સ્ટ્રક્ચર ફર્મેસન કરુવે એવું આમે કહું ચિલેટિંગ લિગાન્ડ. રિંગ મને સાયક્લિક કમ્પાઉન્ડ જેવું પ્રોસેસ રે ચિલેટિંગ લિગાન્ડ ફર્મેસન હોતલા એવું આમે કહું ચિલેસન. આમ કહું ચિલેસન. તો એ લિગાન્ડ કેરેક્ટરિસ્ટિક્સ પઢાઇલે એવું આપ્લિકેશન પઢાઇલે. તો નેક્સ્ટ દેખવા લિગાન્ડ આસુચી આમ્બિડેન્ટ લિગાન્ડ. Ambidentate ligands. So, ambidentate ligand kaha kahiwa? The ligands having two donor sites, two or more donor sites, but at a timely one coordinate bond is possible with central metal atom. So, once again, the ligands two or more donor sites thiwa, but at a timely the central metal atom ko gotai hi electrons donate karibo. Ya tame kon kahuche? આમ્બિડેન્ટેન લિગાન્ડ. આમ્બિ કહીએ બોલ ડોનર આટમ બધ થયો બા દુઇટા ડોનર સાઇડ થયો બટ આટ એ ટાઈમ ગોટે હિ બોન્ડિંગ કરીપારિવ જ્યાં આપણે કહું છે આમ્બિડેન્ટેન લિગાન્ડ. જેમતી આમ્ફિબિયન્સ કહુલા ઉભયચર એટલે આમ્બિડેન્ટેન આમે કહીવા દુઇટા ડોનર આટમ થયો બા દુઇટા ડોનર સાઇડ ટાંગા થયો બટ આટ એ ટાઈમ એકા સમયે ગોટે હિ બોન્ડ પોસિબલ હોઈપારિવ જ્યાં આપણે કહું છે આમ્બિડેન્ટેન લિગાન્ડ. તો એક્ઝામ્પલ કહું છે થાયોસિયાનેટ્સ. નાઇટ્રોજન દુઇટા ડોનર આટમ બટ આટ એ ટાઈમ થી ગોટે હિ આટમ ડોનેટ કરી પારે કાબુ ના પેર ઓફ ઇલેક્ટ્રોન સુધા સેન્ટર મેટલ બોથ આટમ બા બોથ ડોનર સાઇડ અવેલેબલ બટ આટ એ ટાઈમ થી વન બોન્ડ ઇઝ પોસિબલ વિથ ધ સેન્ટર મેટલ આટમ જ્યાં આપણે કહું આમ બિલે ક્લિયર. ડોનર આટમ દુઇટા થી બટ ગોટે હિ બોન્ડ કરી પારે જ્યાં આપણે કહું આમ બિલે લાઈક આમાં થાયોસિયાનેટ ગોટે
And next is you have breathing ligaments. તો બ્રિજ એમ કહે છે તો ગોટે બ્રિજ એમથી નદીના દુઈ પાર્શ્વ કનેક્ટેડ ટુ ધ ટુ સાઇડ્સ ઓફ રિવર. તો સિમિલરલી ઇન ધ બ્રિજિંગ લિગાન્ડ વન ડોનર એટમ કેન ડોનેટ કેન કોઓર્ડિનેટ બોન્ડ વિથ ધ ટુ ઓર મોર સેન્ટર મેટલ એટમ. તો ગોટે ડોનર એટમ થી એટ એ ટાઈમ દુઈટા સેન્ટર મેટલ એટમ સહિત કિંવા તા અધિક સહિત બી એટ એ ટાઈમ રે બોન્ડ કરી પારે. દેટ ઇઝ ધ બ્રિજિંગ લિગાન્ડ. કિંતુ ગોટે બ્રિજ નદીને દુઈ પાર્શ્વ કનેક્ટ કરુચી તાર એટલે ગોટે ડોનર એટમ એટ એ ટાઈમ બી દુઈટા સેન્ટ્રલ મેટલ એટમ સહિત બોન્ડ કરી પારુથિબ તાકુ આમે કહુચે બ્રિજિંગ લિગાન્ડ. ધ વન ડોનર એટમ કોઓર્ડિનેટ ટુ ધ ટુ સેન્ટ્રલ મેટલ એટમ દેટ ઇઝ ધ બ્રિજિંગ લિગાન્ડ. તો બ્રિજિંગ લિગાન્ડ કેવી પડે જ્યાં મોલ્ડન ટુ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ તો લાઈક આમાં OH માઇનસ હોય કે Cl માઇનસ હોય કિંવા NH માઇનસ હોય એવા હશે. ક્લિયર? તો એવા નામ કહું છે બ્રિજિંગ લિગાન્ડ. તમે જો ટાઈપ્સ ઓફ લિગાન્ડ આપણે પડીથીલે મોનોડેન્ટેન્ટ અનધર ઇઝ ધ પોલીડેન્ટેન્ટ. તો મોનો આપણે કહીથીલે જ્યારે ગોટી માત્ર ડોનર આટમ થયો દેટ ઇઝ ધ મોનો. મોનો મીન્સ વન. તો સેથીમાં સમસ્ત મોનો હોય ગોટી. તો પોલી મીન્સ જ્યારે મોર દેન વન ડોનર આટમ થયો. તો પોલીડેન્ટેન્ટ અંદર આપણે પડીએ બાયડેન્ટેન્ટ લિગાન્ડ, ચિલેટિન લિગાન્ડ, એમ્બિડેન્ટેન્ટ લિગાન્ડ અને બ્રિજિંગ લિગાન્ડ. તો દેર ઇઝ ધ ઓલ અબાઉટ ધ ટાઈપ્સ ઓફ લિગાન્ડ. ફેસ ઓફ લિગાન્ડ ના ધ નેક્સ્ટ પડી મેં કોઓર્ડિનેશન નંબર પડી મેં કોઓર્ડિનેશન નંબર. તો કોઓર્ડિનેશન નંબર અમે કહો છે વોટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ નંબર ઓફ કોઓર્ડિનેટ બોન્ડ્સ ઓર ડેટી બોન્ડ્સ ફોર્મ બાય ધ લિગાન્ડ ટુ ધ સેન્ટર મેટલ એટમ ઇઝ નોન એઝ ધ કોઓર્ડિનેશન નંબર. તો કોઓર્ડિનેશન નંબર અમે કહો કહું છે તો ગોટે લિગાન્ડ જેટલા સેન્ટ્રલ મેટલ એટમ સહિત કોઓર્ડિનેટ બોન્ડ ફર્મેશન કરીથિબ બા ડેટી બોન્ડ ફર્મેશન કરીથિબ તાકુ આમે કહુચે કોઓર્ડિનેશન નંબર. ઓકે, તમે જાણ્યા કેમથી કેટલા કોઓર્ડિનેટ બોન્ડ ફર્મેશન કરી છે? તો જેટલા લિગાન્ડ થી હોય સેટલા કોઓર્ડિનેટ બોન્ડ ફર્મેશન થઈ છે. કાં સહિત સેમ સેન્ટ્રલ મેટલ એટમ ધ નંબર ઓફ કોઓર્ડિનેટ બોન્ડ્સ ફોર્મ બાય લિગાન્ડ ટુ ધ સેમ સેન્ટ્રલ મેટલ એટમ ઇઝ નોન એઝ ધ કોઓર્ડિનેશન નંબર. તો એ સેન્ટ્રલ મેટલ એટમ સહિત જેટલા લિગાન્ડ કામ કરતા કોઓર્ડિનેટ બોન્ડ ફર્મેશન કરીથિબ બા ડેટી બોન્ડ ફર્મેશન કરીથિબ તાકુ આમે કહુચે કોઓર્ડિનેશન નંબર. તમે કેમિ જાણવા? તમને ઓલરેડી શીખાઈ છે જેટલા લિગાન્ડ થી સૈતા અવસ્થાના કોઓર્ડિનેશન નંબર. તો દેખીવા સપોઝ સિમિલર ટાઈપ એક્ઝામ્પલ લઉં છું, તમે ફાસ્ટ માં એક્ઝામ્પલ લઉં છું તો ભલસે દેખીને આવીને. પણ જે સ્ક્વેર વેગન આમે લખી છે એ સ્ક્વેર વેગન તમે કોણ કહું છે? કોઓર્ડિનેશન સ્ફિયર. કોઓર્ડિનેશન સ્ફિયર કહું છે અને તમે કહી શકો છો ધ સ્ક્વેર બ્રેકેટ ઇઝ કોલ્ડ એઝ ધ કોઓર્ડિનેશન સ્ફિયર. તો એ કોઓર્ડિનેશન સ્ફિયર વિતારે ફાસ્ટ જે થિબ ધ એલિમેન્ટ્સ વિચ ઇઝ પ્રેઝન્ટ ફાસ્ટ ઇન ધ કોઓર્ડિનેશન સ્ફિયર નોન એઝ ધ સેન્ટ્રલ મેટલ એટમ. ધેન ધ અધર મોલિક્યુલ્સ ઓર એટમ્સ પ્રેઝન્ટ વિથ ઇન ધ કોઓર્ડિનેશન સ્ફિયર ઇઝ નોન એઝ ધ લિગાન્ડ્સ. તો એ કોઓર્ડિનેશન સ્ફિયર અમે કહું છે સ્ક્વેર બ્રેકેટ ભીતર જો એન્ટિટી અછી જો સ્પેસિસ રહી છે એવા અમે કહું છે કોઓર્ડિનેશન સ્ફિયર. તો એ કોઓર્ડિનેશન સ્ફિયર ભીતર જો ફર્સ્ટ એટમ જે અછી એવા અમે કહું છે સેન્ટ્રલ મેટલ એટમ. કહું છે સેન્ટ્રલ મેટલ એટમ. તો એ સેન્ટ્રલ મેટલ એટમ ને છડલા પરે આ જેતે સ્પેસિસ રહી છે કોઓર્ડિનેશન સ્ફિયર ભીતર એવા અમે કહીએ લિગાન્ડ્સ. ક્લિયર? તો એ કોઓર્ડિનેશન સ્ફિયર બહાર જે છે તાકુ આમે કહું છે આયોનાઇઝેબલ સ્પેસીસ. કહું છે આયોનાઇઝેબલ સ્પેસીસ.
તો આમાં ડેફિનેશન કહી છે કોર્ડિનેશન નંબર પણ ધ નંબર ઓફ ડેટી બોન્ડ્સ ફોર્મ બાય ધ લિગન્ડ્સ ટુ ધ સેમ સેન્ટ્રલ મેટલ એટમ ઇઝ નોન એઝ ધ કોર્ડિનેશન નંબર. તો લિગન્ડ જેતે સેન્ટ્રલ મેટલ એટમ છે તો કોર્ડિનેટ બોન્ડ બાય ડેટી બોન્ડ ફોર્મેશન કરીથી તાકો આમે કહું છે કોર્ડિનેશન નંબર. એટલે હાઉ મેની લિગન્ડ્સ ધ સિક્સ લિગન્ડ્સ. સો કોર્ડિનેશન નંબર ઓફ સેન્ટ્રલ મેટલ એટમ કેના F3 ઇઝ ઇક્વલ ટુ 6. તો કોર્ડિનેશન નંબર આમે કાર વાત કરીબા ના સેન્ટ્રલ મેટલ એટમ, બીકોઝ સેન્ટ્રલ મેટલ એટમ અને લિગન્ડ આર બોન્ડેડ બાય કોર્ડિનેટ બોન્ડ્સ. તો સેન્ટર એટલે કેનો છે મેટલ એટમ, એટલે સેન્ટ્રલ મેટલ એટમ નો કોર્ડિનેશન નંબર કેટલો હોય છે ના 6. ઓકે ક્લિયર ના ડાઉટ છે વલસે કો. તો જેતેટા લિગન્ડ સેન્ટ્રલ મેટલ એટમ સહિત કોર્ડિનેટ બોન્ડ ફોર્મેશન કરીથી તેને આપણે કહું છે કોર્ડિનેશન. તો આપણે એક્ઝામ્પલ લઉં છું કે ક્લિયર રીતે વલસે આઈડેન્ટિફાય કરો અને કોર્ડિનેશન નંબર દે. તો એ કોર્ડિનેશન સ્ફિયર ભીતરે ફાસ્ટ જે થયો દેટ ઇઝ ધ સેન્ટ્રલ મેટલ એટમ. તો આમ કહ્યું છે સ્ક્વેર બ્રેકેટ ઇઝ નોન એઝ ધ કોર્ડિનેશન સ્ફિયર. તો કોર્ડિનેશન સ્ફિયર ઇઝ ધ ફાસ્ટ કે છે ને ક્રોમિયમ. હિયર ક્રોમિયમ ઇઝ ધ સેન્ટ્રલ મેટલ એટમ. સેન્ટ્રલ મેટલ એટમ કે ને ક્રોમિયમ. તો ક્રોમિયમ પર જે બી થયો દેટ ઇઝ ધ લિગાન્ડ્સ. તો એનએસ થયો છે લિગાન્ડ્સ. તો બહાર જે પાયડ રિલેશન છે આમ બહાર કોઈ રિલેશન નહીં. આમ કહીએ છીએ તો નંબર ઓફ ડેટિંગ બોન્ડ્સ a number of coordinate bonds formed by the ligand to the center metal atom. So, jetara coordinate bond formation hai thi wale ligand dwara va sahit na central metal atom sahit ta kana pahunche coordinate number. Ye dekha ns3 tin ta achi ye the ligand is the ns3. Kal kitna ligand achi na tin ta. So, coordinate number 3 kal kya sent coordinate number of chromium and central metal atom chromium ka raha hai.
ତୁମର ଆନ୍ସର ନିଶ୍ଚିତ ଭାବରେ ଥ୍ରୀ ହଉଥିବ ମୁଁ ଜାଣିଛି ହଉଛି ନା ନାଇଁ ଲିଗାଣ୍ଡ ହଉଛି ସେ ତିନିଟା ଅଛି ତ ମୁଁ ତମକୁ କହିଥିଲି ଯେତେବେଳେ ଲିଗାଣ୍ଡ ପଡ଼ିଲେ ଏଡଭାନ୍ସ ଫର୍ମେସନ କରିବ କୋଡିନେସନ ବଟ୍ ହିଅର ଆନ୍ସର ଇଜ୍ ଓନ୍ଲି ସିକ୍ସ ମନେ ଏକ୍ସେପ୍ସନ୍ କେସ୍ ବିକଜ୍ ଇନ୍ ସିଓ ଅଛି ଏଟାକୁ ଅବଜାଲେଟ୍ କୁହାଯାଏ ଇଏ ଅବଜାଲେଟ୍ ଆର କୋଡିନେସନ ନମ୍ବର ହଉଛି ଯୋଉ ବିକଜ୍ ଇଜ୍ ବାଇଡେଣ୍ଟେଡ୍ ଲିଗାଣ୍ଡ ତ ତମକୁ ତିନିଟା ମୁଁ ବାଇଡେଣ୍ଟେଡ୍ ଲିଗାଣ୍ଡ କହିସାରିଛି ଗୋଟେ କହିଥିଲି ଏଥିଲିନ୍ ଡାଇଏମିନ୍ ଗୋଟେ ଗ୍ଲାଇସିନେଟ୍ ଏଟା ହଉଛି ଅବଜାଲେଟ୍ ଏଟା କଣ ଅବଜାଲେଟ୍ ତାହେଲେ ଅବଜାଲେଟ୍ର ଦୁଇଟା ଡୋନର ଆଟମ୍ ଅଛି ବାଇଡେଣ୍ଟେଡ୍ ଆମେ କହିଛେ ତ ଲିଗାଣ୍ଡ ସ୍ୱିଚ୍ ଅଫ୍ ଟୁ ଡୋନର ଆଟମ୍ ବାଇଡେଣ୍ଟେଡ୍ ଲିଗାଣ୍ଡ ଯେହେତୁ ଆମେ ଦୁଇଟା ଡୋନର ଆଟମ୍ ଅଛି ତାହେଲେ ଦୁଇଟା କୋଡିନେଟ୍ ବଣ୍ଡ ଫର୍ମେସନ୍ କରିପାରିବ ସୋ କୋଡିନେସନ୍ ନମ୍ବର ଇଜ୍ ଟୁ ତାହେଲେ ହାଉ ମେନି ଲିଗାଣ୍ଡ ଅବଜାଲେଟ୍ ନା ତିନିଟା ତ ଯେହେତୁ ଏ ବାଇଡେଣ୍ଟେଡ୍ ଲିଗାଣ୍ଡ ତାହେଲେ ଦୁଇଟା ହିଁ କୋଡିନେଟ୍ ବଣ୍ଡ ଫର୍ମେସନ୍ କରିପାରିବ ତମେ ଡେଫିନେସନ୍ କହିଛ ନା ଦ ନମ୍ବର ଅଫ୍ କୋଡିନେଟ୍ ବଣ୍ଡ ଫର୍ମ ବାଇ ଦ ଲିଗାଣ୍ଡ ଟୁ ଦ ସେମ୍ ସେଣ୍ଟ୍ରାଲ୍ ମେଟାଲ୍ ଆଟମ୍ ଇଜ୍ ନୋନ୍ ଆଜ୍ କୋଡିନେସନ୍ ନମ୍ବର ତାହେଲେ ଯେହେତୁ ଏଠି ଆମର କ'ଣ ହେଉଛି ନା ଏଇଟା ବାଇଡେଣ୍ଟେଡ୍ ଲିଗାଣ୍ଡ ତ ଏଠି ଗୋଟେ ମଲିକ୍ୟୁଲ୍ସର କୋଡିନେସନ୍ ନମ୍ବର ହେଉଛି ଟୁ ତ ଏଠି ହାଉ ମେନି ମଲିକ୍ୟୁଲ୍ସ ପ୍ରେଜେଣ୍ଟ ଥ୍ରୀ ସୋ କୋଡିନେସନ୍ ନମ୍ବର ଇଜ୍ ସିକ୍ସ ବୁଝିହେଲା ତ ଯୋଉଠି ବାଇଡେଣ୍ଟେଡ୍ ଲିଗାଣ୍ଡ ପଡ଼ିଥିବ ତମେ ଜାଣିବ ବାଇଡେଣ୍ଟେଡ୍ ଲିଗାଣ୍ଡର କୋଡିନେସନ୍ ନମ୍ବର ଇଜ୍ ଟୁ ତ ସେଥିପାଇଁ କୋଡିନେସନ୍ ନମ୍ବର କେତେ ଆସିଲା ନା ସିକ୍ସ ଆସିଲା ତ ତମର ଆନ୍ସର ଫ୍ରି ହଉଥିବ ଗୋଟେ ଆନ୍ସର ଏଇଟା ଫ୍ରି ନୁହେଁ ଆନ୍ସର ଇଜ୍ ଦ ସିକ୍ସ ଏଟା ଟିକେ ମନେ ରଖିବ ତମକୁ ଅଲରେଡି ମୁଁ କହିସାରିଛି ଆମର ବାଇଡେଣ୍ଟେଡ୍ ଲିଗାଣ୍ଡ ତିନିଟା ବିଷୟରେ କହିସାରିଛି ତ ସେଇ ହିସାବରେ ହେଇଗଲା କୋଡିନେସନ୍ ନମ୍ବର ଏକ୍ଜାମ ନିଶ୍ଚିତ ଭାବରେ ପଡ଼ିବ ଏଣ୍ଟ୍ରାନ୍ସରେ ବି ଆସୁଛି ରାଇଟ୍ ଦ କୋଡିନେସନ୍ ନମ୍ବର ଅଫ୍ ଦି ଫଲୋଇଂ କମ୍ପୋନେଣ୍ଟ ଆଇଡେଣ୍ଟିଫାଇ କରିପାରିବ ତ ଯୋଉଠି ବାଇଡେଣ୍ଟେଡ୍ ଲିଗାଣ୍ଡ ଥିବ ତାର କୋଡିନେସନ୍ ନମ୍ବର ଟୁ ସେଠି ଆମେ ମଲ୍ଟିପ୍ଲାଏ କରିବା ତ ନେକ୍ସଟ ଦେଖିବା କୋଡିନେସନ୍ ସ୍ପିୟର କୋଡିନେସନ୍ ସ୍ପିୟର କଲେଜ ତମକୁ କି କହିସାରିଛି କୋଡିନେସନ୍ ସ୍ପିୟର କ'ଣ suppose it constitutes by the central metal atom and ligand are enclosed in a square bracket is known as the coordination sphere the central metal atom and ligand totally they are going to be in a square bracket going to be closed it is enclosed mean it is the coordination sphere the in the complex compound or coordination compound ତ କୋଡିନେସନ୍ ସ୍ପିୟର ଆଜ୍ ଏ ସିଙ୍ଗିଲ୍ ୟୁନିଟ୍ କୋଡିନେସନ୍ ସ୍ପିୟର ଭିତରେ ଯେଉଁ ରହୁଛି ଆମର ସେଣ୍ଟ୍ରାଲ ମେଟାଲ ଆଟମ୍ ଆଉ ଲିଗାଣ୍ଡ ତ ଏମାନେ ଟୋଟାଲ ବିହେଭ୍ କରୁଛନ୍ତି ୱାନ୍ ୟୁନିଟ୍ ଭଳିଆ ଗୋଟେ ୟୁନିଟ୍ ଭଳିଆ ଯୋଉଟାକି କୋଡିନେସନ୍ ସ୍ପିୟର ସେ ଅଦର ୟୁନିଟ୍ ତ ଭଲସେ ଦେଖ ମୁଁ ଗଲେ ଏକ୍ଜାମ୍ପଲ ଭଳିଆ ପାଇଥିଲି ତାହେଲେ ସ୍କୋୟାର ବ୍ରାକେଟ ଏବଂ ହେଉଛେ କୋଡିନେସନ୍ ସ୍ପିୟର ଆମ ହେଉଛେ କୋଡିନେସନ୍ ସ୍ପିୟର ତାହେଲେ କୋଡିନେସନ୍ ସ୍ପିୟର ଭିତରେ କିଏ ଥିବ ନା ଫାର୍ଷ୍ଟ ଥିବ ସେଣ୍ଟ୍ରାଲ ମେଟାଲ ଆଟମ୍ ଦେନ୍ ଲିଗାଣ୍ଡ ତାହେଲେ ବୋଥ ସେଣ୍ଟ୍ରାଲ ମେଟାଲ ଆଟମ୍ ଆଣ୍ଡ ଲିଗାଣ୍ଡ ଆର୍ ଏନକ୍ଲୋଜ ଇନ୍ ସ୍କୋୟାର ବ୍ରାକେଟ ଆର୍ କଲ୍ ଆଜ୍ ଦ କୋଡିନେସନ୍ ସ୍ପିୟର ତାହେଲେ କୋଡିନେସନ୍ ସ୍ପିୟର ଦୁଇଟା ସ୍ପେସିସ୍ ରହିପାରିବ ୱାନ୍ ଇଜ୍ ଦ ସେଣ୍ଟ୍ରାଲ ମେଟାଲ ଆଟମ୍ ଆଣ୍ଡ ଆନଦର ଇଜ୍ ଲିଗାଣ୍ଡ The both central metal atom and ligand are enclosed in a square bracket is known as the coordination sphere. And in total coordination sphere, there is a unit of atom. So, if you look at sodium positive, then it will be negative. If it is negative, then it will be positive. So, the coordination sphere, the left side is positive.
તો જેમ કે સોડિયમ ના લેફ્ટ સાઈડ છે પોઝિટિવ આયન અને એના માં આવેલા નેગેટિવ આયન. સમજ આપણે એક્ઝામ્પલ લઉં છે. રેગ્યુલર કોઓર્ડિનેશન સ્ફિયર રાઈટ સાઈડ હશે તો એ નેગેટિવ આયન પણ આવેલા પોઝિટિવ. એટલે કોઓર્ડિનેશન સ્ફિયર બિહેવ એઝ અ સિંગલ કોન્સ્ટિટ્યુન્ટ યુનિટ. તો બહાર એટલા ગોટે યુનિટ કોઓર્ડિનેશન સ્ફિયર ટા એટલા એઝ અનધર યુનિટ. એટલે પોઝિટિવ હેલે કોઓર્ડિનેશન સ્ફિયર નેગેટિવ હોય તો એના નેગેટિવ હેલે કોઓર્ડિનેશન સ્ફિયર પોઝિટિવ. તો બોથ સેન્ટિમીટર એટલા માટે લીગાન કોન્સ્ટિટ્યુટ ધ કોઓર્ડિનેશન સ્ફિયર વિચ એક્ટ એઝ અ સિંગલ કોન્સ્ટિટ્યુન્ટ યુનિટ. જ્યાં પણ મને સિંગલ યુનિટ ભલે આઈડેન્ટિફાઈ કરી. તો કોઓર્ડિનેશન સ્ફિયર ના લેફ્ટ સાઈડ જે થયો છે હોય છે પોઝિટિવ સ્પેસીસ અને કોઓર્ડિનેશન સ્ફિયર નેગેટિવ. તેથી કોઓર્ડિનેશન સ્ફિયર ના રાઈટ સાઈડ કે છે આયન થયો અને નામ ગયા નેગેટિવ આયન એટલે કોઓર્ડિનેશન સ્ફિયર માં આવેલા પોઝિટિવ. તો ક્લિયર. તો બોથ સેન્ટ્રલ મેટલ એટમ અને લિગાન જો એન્ક્લોઝ હોવું જોઈએ સ્ક્વેર બ્રેકેટ મિસિંગ રહું છે એમાં હોય છે કોઓર્ડિનેશન સ્ફિયર. તો કોઓર્ડિનેશન સ્ફિયર વડે સિંગલ કોન્સ્ટિટ્યુએન્ટ યુનિટ મળ્યા આઈડેન્ટિફાઈ કરવું છે. એટલા કોઓર્ડિનેશન સ્ફિયર ઓક્સિડેશન નંબર તો શીખીએ તો ઓક્સિડેશન નંબર કેમ કહેવાય આઈડેન્ટિફાય કરે. તો ઓક્સિડેશન નંબર ડેફિનેશન કોણ કહું છે ના, ઇટ ઇઝ એ નંબર, ઇટ ઇઝ એ નંબર વિચ હાવ ઓર અપિયર્સ વન કમ્બાઈન્ડ વિથ અધર એટમ્સ. તો ગોટે સ્પેસિસ જો ચાર્જ રહીથિબ ધેટ ઇઝ ધ ઓક્સિડેશન નંબર. કેવા તો અધર એટમ્સ સહિત કમ્બાઈન કરીબો જો ચાર્જ ક્રિએટ હવ તો કોણ કહું છે ઓક્સિડેશન નંબર. સપોઝ સીએલ માઇનસ તાર ઓલરેડી ચાર્જ હોય છે તેને ઓક્સિડેશન નંબર માઇનસ વન. હું કહું છું ઓ ટુ માઇનસ માઇનસ ટુ ઓક્સિડેશન નંબર. હું કહું છું એલ થ્રી પ્લસ પ્લસ થ્રી. તો જ્યાં રહીથિબ દેટ ઓક્સિડેશન નંબર કે કમ્બાઇન હોય છે અધર આટમ સહિત જો ચાર્જ ક્રિએટ હોય છે તો તમે કહું છો ઓક્સિડેશન. તમે જોડે ભાલાન્સ કહો દેટ ઇક્વલ્સ ટુ ઓક્સિડેશન નંબર. ઓકે, એટલે ઓક્સિડેશન નંબર આપણે કેમ કેલ્ક્યુલેટ કરવા કિછી ન્યુટ્રાલ લિગાન્ડ્સ અસંત તક મન રખીબ જ્યારે ઓક્સિડેશન નંબર છે. કોણ કોણ ન્યુટ્રાલ લિગાન્ડ્સ? અમારા આમોનિયા, વાટર, નાઇટ્રોસિલ, કાર્બોનિલ, એથિલિન ડાયામિન. એટલા કોણ સાથમાં લેવલા એએમ એથિલિન ડાયામિન પાયરિડિન સી ફાઇવ એચ ફાઇવ એમ. એમાંથી ઓક્સિડેશન નંબર ઝીરો. તો એ ઓક્સિડેશન નંબર કેલ્ક્યુલેટ કરવા હેલે કો કો લિગાન્ડ ક્યારે કરુંછંતી ઝીરો ચાર્જ બા ન્યુટ્રલ લિગાન્ડ કે મતલબ કે આપણ આમોનિયા હેલા વોટર નાઇટ્રોસિલ કાર્બોનિલ એથિલિન ડાયામિન અને પાયરિડિન આજે ન્યુટ્રલ લિગાન્ડ જો માનો ઓક્સિડેશન નંબર ઝીરો હોજેલા ત્યાં પર કોણ કહું છે ધ પોઝિટિવ આયન સ્પેસિસ ઓફ ઓક્સિડેશન નંબર પ્લસ. તો જે પોઝિટિવ આયન થયો ત્યારે ઓક્સિડેશન નંબર પોઝિટિવ થયો. જે નેગેટિવ રેસ થયો ત્યારે ઓક્સિડેશન નંબર નેગેટિવ થયો. સપોઝ આપણે કહો છે કે પ્લસ એન એ પ્લસ એચ પ્લસ ઓક્સિડેશન નંબર પ્લસ વન. જ્યાં બી ચાર્જ છે સપોઝ કહો છે સીએલ માઇનસ ઓ એચ માઇનસ સીએલ માઇનસ દેટ માઇનસ વન ઓક્સિડેશન નંબર. જ્યાં બી ગોટે સ્પેસિસ ચાર્જ રહીછે ઓક્સિડેશન નંબર કેલ્ક્યુલેટ કરી દઈએ. જેવું ઓક્સિડેશન નંબર આપણા નિહાતે રિક્વાયરમેન્ટ રહીછે ફોર ધ નેમિંગ ઓફ હાઇબ્રિડ નેમિંગ નેમિંગ ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. એટલે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ જો આપણે નેમિંગ કરીતા ત્યારે આપણે ઓક્સિડેશન નંબર લખ્યા કંઈ પડે સેથી નિશ્ચિત ઓક્સિડેશન નંબર રિક્વાયરમેન્ટ રહે છે. તમે જો ઓક્સિડેશન નંબર શીખી નથી હોય ત્યારે તમે નેમિંગ કરે બી ઓક્સિડેશન નંબર ન લખીને બી યુ શુડ ગેટ ઝીરો માર્ક્સ. તો ઓકે, હું કિછું ટિપ્સ થઈ જાઉં છું. ગ્રુપ વન એલિમેન્ટ્સ અછંતી લાઈક આપણે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટાશિયમ, રુબિડિયમ, સીઝિયમ,
and Sia. Member Ashiresa, member of Chitraswa. The group 2 is your elements actually. Beryllium, magnesium, calcium, strontium, barium, radium. And Ashiresa, member of first. The group 3 is your actually. Like boron, aluminium, gallium, indium, thallium. And Ashiresa, member of first. Group 1 na plus 1, group 2 na plus 2, group 13 na plus 3. Group 15 is over actually. Nitrogen, phosphorus, arsenic, antimony, bismuth. The element number of chip minus 3. Group 16 is over elements one actually. Like oxygen, sulfur, selenium, iridium, polonium. Number actually number minus 3. The group number 17 actually is fluorine, chlorine, bromine, iodine. The silicon was the central metal atom.
let oxidation number of silicon is X. Chlorine minus 1, there three of group 7. Chlorine is 6. So minus 1 into 6. Sodium is plus 1, group 1 is 6. So plus 1 into 2. So total is equal to 0. So X minus 6 plus 2 is equal to 0. X minus 4 is equal to 0. X is equal to 4. So, what is the identifier for us? I'm going to calculate the value of the percent saturated level. So, suppose I want to calculate the value of the सेंट्रल मेटल एटम के हम कोई जो कोऑर्डिनेशन स्फीयर निकाले जो फास्ट थी वह इज द सेंट्रल मेटल एटम अगर सेंट्रल मेटल एटम है थ्री यार ऑक्सीडेशन नंबर एक्स लाइक है सीएनएड रहो ची माइनस वन तो छोड़ा तो निकाले क्या है माइनस वन इनटू सिक्स इसी पॉइंट को माले मेरा था जीरो यूनिटी ऑक्सीडेशन पर x is equal to minus 4 plus 6 is equal to 2. लेकिन आठवीं भाई वाले बच्चों ने नहीं, हाँ आठवीं बच्ची. ओके. तो जब भी बाहर नेगेटिव है तो इसी पॉइंट में नेगेटिव लिखी हो, जब भी पॉजिटिव है तो इसी पॉइंट में पॉजिटिव लिखी है ऐसा लिखी हो. सब आज हम जोड़े देंगे चीज़. अलग ही एफपी हो उसी सेंट्रल मेटल आता है
એટલે ફિકેન અહીંયા હોય છે એક્સ. ઓક્સલ એટલે હોય છે ઓક્સિડેશન નંબર માઇનસ ટુ. તો માઇનસ ટુ ઇન્ટુ કેટલા છે તેમના એજ ઇક્વલ ટુ ઝીરો લખતા એટલે એજ કરતા માઇનસ થ્રી. એટલે એક્સ માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી. એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી. તો હેલા ઓક્સિડેશન નંબર થ્રી. તો બુઝીગલા ઓક્સિડેશન નંબર કેમિત કાલ્ક્યુલેટ હોય. મને રાખીમાં ચાલ કે ઓક્સિડેશન નંબર ઓક્સિડેશન નંબર કોર્ડિનેશન નંબર આપણે કાલ્ક્યુલેટ શીખીગલે. જેટલા લેગ્રાન્ડ કોર્ડિનેટ બોન્ડ ફર્મેશન કરુલા કા સહિત સેન્ટ્રલ મિડલ આઇટમ સહિત તાકુ આમે કહુલે કોર્ડિનેશન નંબર. તો ઓક્સિડેશન નંબર અલરેડી શીખી. એવે લખીવા ઇફેક્ટિવ એટોમિક નંબર. ઇફેક્ટિવ એટોમિક નંબર જ્યારે આ સલ્ફર કહીવા ઇએ એલિમેન્ટ. એટલે ઇએ એમ કોણ જાણવા બહુ છે ઇફેક્ટિવ એટોમિક નંબર. સો પછી એલિમેન્ટલ એટમ હાઝ અ ટેન્ડન્સી ટુ સેટિસ્ફાય ઇફેક્ટિવ એટોમિક નંબર. That is the nearest noble gas configuration. Every metal atom has a tendency to acquire effective atomic number EAN. That is next to noble gas configuration. The pratyek metal atom mai chahuchanti to pakha pakhi kon hi jiba pai na e not hi jiba ne e not hoba pai chhan chesta koruchanti to ke e not hi paruchu to e not hi palo na. એટલે ઈએ જેને આમાં કાલ્ક્યુલેશન કરીએ ફોર્મ્યુલા કાણ. તો ઈએ એન ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ એક્સ પ્લસ ટુ ઇન્ટુ એન. એટલે એક્ઝામ્પલ પડી પર કાલ્ક્યુલેટ ધ ઈએ એન ઇફેક્ટિવ એટોમિક નંબર. એટલે ઇફેક્ટિવ એટોમિક નંબર આપણે કેમથી કાલ્ક્યુલેટ કરીવા જ્યારે ફોર્મ્યુલા હોય છે ઝેડ માઇનસ એક્સ પ્લસ ટુ ઇન્ટુ એન વેર ઝેડ ઇઝ ઇક્વલ ટુ એટોમિક નંબર ઓફ સેન્ટ્રલ મેટલ એટમ. હવે સેન્ટ્રલ મેટલ એટમ બાયન એટોમિક નંબર હોય છે. એટલે એક્સ તો કોણ ના ઓક્સિડેશન નંબર ઓફ સેન્ટ્રલ મેટલ એટમ. તો એન તો કોણ આવે કહું છે ના કોર્ડિનેશન નંબર ઓફ સેન્ટ્રલ મેટલ એટમ. તો ઝેડ તો હોય છે એટોમિક નંબર ઓફ સેન્ટ્રલ મેટલ એટમ. એક્સ્ટ્રા હોય છે ઓક્સિડેશન નંબર. એન ટા હોય છે અમારા કોર્ડિનેશન નંબર. તો તમે તો ઓક્સિડેશન નંબર કાલ્ક્યુલેશન શીખી છો, કોર્ડિનેશન નંબર કાલ્ક્યુલેટ શીખી છો, તો એટોમિક નંબર બી લખાય છે. તમે કાલ્ક્યુલેટ કરીને સિમ્પલ કમ્પાઉન્ડ બાજુ આમે કહું ફર્સ્ટ આમે કમ્પાઉન્ડ હોય કોમ્પ્લેક્સ કે ફોર એફિશિયન્સી. એટલે વોટ ઇઝ ધ ઇએએન ઇન ધીસ કમ્પાઉન્ડ. તો એક્ઝામ પડી થયો કાલ્ક્યુલેટ ધ ઇએએન ઇફેક્ટિવ એટોમિક નંબર. તો ઇફેક્ટિવ એટોમિક નંબર આપણે કેમથી કાલ્ક્યુલેટ કરીવા એટલે કહી દે. હવે જે સેન્ટ્રલ મેટલ એટમ છે ને એફી, તો એફી એટોમિક નંબર કેતે ના 26 અને એન કહી છે ઝેડ માઇનસ એક્સ પ્લસ ટુ ઇન્ટુ એન. અને ઝેડ હોય છે એટોમિક નંબર, એફી કહેતે ના 26. એક્સ હોય છે ઓક્સિડેશન નંબર. તો ઓક્સિડેશન નંબર અલગ કામ હું શીખાઈ દઉં. તો એફી બી એક્સ નહીં જવું છે. સિયારે તો માઇનસ વન સિક્સ અછે માઇનસ સિક્સ પોટાશિયમ પ્લસ વન. તો ચાપ્ટર અછે પ્લસ ફોર એ જે પર છે અને ટોટલ કોમ્પ્લેક્સ લો ઓક્સિડેશન નંબર ન્યુટ્રલ હોવા દરકાર. એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ. અને એક્સ ના લ્યા ટુ પ્લસ ટુ ઇન્ટુ એન. એન વન એન ટુ છે કોર્ડિનેશન નંબર. તો કેટલા બધા ના છે ને છ ટુ ઇન્ટુ સિક્સ. એટલે 26 માઇનસ ટુ 24 પ્લસ 12 36. દેખાવ આવતો દેખા તો 36 થઈ ગયો. એવડા વડે ઇનર ગેસ નો ના સ્પીડ ટર્ન. એટલે એ નિયરેસ્ટ સ્પીડ ટર્ન સહિત ઇક્વલ થઈ જાય છે. એટલે આપણે એટલે ડીએન કેમ થી કેલ્ક્યુલેટ કરીવા ના ઝેડ માઇનસ એક્સ પ્લસ ટુ ઇન્ટુ એન. તો હિયર ઝેડ ઇઝ ઇક્વલ ટુ એટોમિક નંબર ઓફ સેન્ટ્રલ મેટલ એટમ. X is equal to oxidation number, N is equal to coordination number. તો બુજીયા કેમ કેલ્ક્યુલેટ કરતા
আর অনেক কালেক্ট করে যাবা, এটা প্র্যাকটিস করিবা। ওকে
ସେହିଭଳିଆ ଆମେ ଇଏନ୍ କାଲକୁଲେସନ କରିପାରିବା ଦାଟ ଇଜ ଦ ଇଫେକ୍ଟିଭ ଆଟମିକ ନମ୍ବର ତାହେଲେ ଇଫେକ୍ଟିଭ ଆଟମିକ ନମ୍ବର ଜାଣିବା ପାଇଁ ଆମେ ଅକ୍ସିଡେସନ ନମ୍ବର ଜାଣିଥିବା ଦରକାର ଏବଂ କୋଡିନେସନ ନମ୍ବର ଜାଣିଥିବା ଦରକାର ଏବଂ ସେଣ୍ଟ୍ରାଲ ମେଟାଲ ଆଟମର କ'ଣ ଆଟମିକ ନମ୍ବର ମଧ୍ୟ ଜାଣିଥିବା ଦରକାର ତୁମର ଏକ୍ଜାମ ଯେଉଁ ଆସୁଛି ତ ମିନିମମ 30 ଏଲିମେଣ୍ଟ ଭିତରେ ଆସୁଛି ତୁମେ ଟିକେ ଦେଖିନବ ତ ନିଶ୍ଚିତ ଭାବରେ ଆଗକୁ ଆମେ କାଲକୁଲେଟ କରିବା ଆଗକୁ ଆହୁରି ପଢ଼େଇବା ତ ତୁମେ ଏଇଟା ପ୍ରାକ୍ଟିସ କରିବ ତା'ହେଲେ ସମସ୍ତେ ପ୍ରାକ୍ଟିସ କରିବ ତ ନେକ୍ସଟ କ୍ଲାସ ଆମେ ପଢ଼ିବା ଲିଗାଣ୍ଡର ନେମିଂ ତ ଏଇଟା ଟିକେ ଦେଖିବ ଯଦି ନ ଆସିବ ତାହେଲେ କହିପାରିବ।